નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ બધાએ. આજે આપણે શું ભણીશું? ગણિત. તો એ માટે બધાએ પેન્સિલ અને લીધો તૈયાર કરી લીધા. ઓકે, ઘડીએ પાકા કરતા હશું, બરાબર ને? આપણે શું ચાલે છે? ભાગાકાર. તો તમને ઘડિયા થતા જશે પાકા, બરાબર ને? તો જ ભાગાકાર આવડે. હોમવર્ક બધા કરો છો? સરસ. તો આજે આપણે પેજ નંબર 52 ઉપરના જે દાખલા છે 10મો, તેના કેટલા કર્યા હતા ભાગાકાર? 5 કર્યા હતા. ઓકે, તો આગળ આપણે કરીશું દાખલા. કે પહેલાં ઘડિયો બોલવાનો, માઇનસ કરીને જે રકમ આવે તેની સાથે શું કરવાનું? ઘડિયો બોલવાનો, બરાબર? અને માઇનસ કરવાના. માઇનસમાં હંમેશા શું હોય? મોટી રકમમાંથી કેવી રકમ બાદ થાય? નાની રકમ બાદ થાય, બરાબર ને? તો દાખલા 10માં દાખલો 6, 900 ભાગ્યા 6. તો લખતા પહેલાં આપણે શું લખીએ છીએ? શરૂ કરતા પહેલાં તારીખ, એટલે ખબર પડે, બરાબર ને, કે આ તારીખે આપણે આ લખ્યું હતું. તો આજે કઈ તારીખ છે? તારીખ 1. છ અહીંયા ચાલશે ભાગ, માઇનસ 9માંથી 3, 6 ઓછા કરી કેટલા વધશે? 3. ઉપરથી કોને લેવાની? સુઈ. હવે 30 આવ્યા, શેમાંથી આવ્યા? 9માંથી 6 માઇનસ કર્યા એના 3, અને ઉપરથી ઉતાર્યા 0, એટલે કેટલો જવાબ આવ્યો? 30. હવે 6નો ઘડિયો બોલવાનો, 30 સુધી, એટલે 30, 9 હોય તો 28 એમ, બરાબર? 31 32 નહીં. 6 × 6 = 12, 6 × 3 = 18, 6 × 2 = 24, 6 × 5 = 30. માઇનસ 0 માંથી 0 જાય 0, 3 માંથી 3 જાય તો 0. હવે કોને ઉતારવાનું? આ 0 ઉતાર્યું, ભાગ ચાલશે નહીં, તો ક્યાં મૂકવાની? ભાગમાં. તો આપણો જવાબ આવશે 150. ત્યાર પછી 749 ભાગ્યા 7. તો 7 × 7, 7 માંથી 7 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 4. હવે અહીંયા 7 × 7 ચાલશે નહીં, બરાબર? અહીં 7 મૂકીએ તો 4 માંથી 7 તો બાદ ન થાય, એટલે કે ભાગ ન ચાલે, તો બીજી સંખ્યા એમને ઉતારાય નહીં. તો ભાગમાં શું મૂકવી પડે? સુઈ. ભાગ ન ચાલે એટલે સુઈ, પછી કોને ઉતારવાના? 9ને, બરાબર? ઉપર સુઈ મૂકી અને પછી 9 ઉતારવાના. તો હવે કેટલા થાય? 7 × 7, 7 × 14, 7 × 3 = 21, 7 × 4 = 28, 7 × 5 = 35, 7 × 6 = 42, 7 × 7 = 49. માઇનસ 9 માંથી 9 જાય 0, 4 માંથી 4 જાય તો 0. તો જવાબ શું આવ્યો? 107. આઠમો દાખલો, 340 ભાગ્યા 5. હવે 5 × 5 તો નહીં ચાલે, એટલે શું કરવાનું? આગળ ઘડિયો બોલવાનો. 5 × 5, 5 × 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20, 5 × 5 = 25, 5 × 6 = 30. માઇનસ 4, 0 ઉપરથી ઉતાર્યા શૂન્ય. ઘડિયો આવડતો એ કેમ નામ થાય? કેટલા થાય હવે? 5 × 8 = 40. માઇનસ શું જવાબ આવ્યો? 68.
ત્યાર પછી 207 ભાગ્યા 9, આમાં પણ 9 એકા 9 ચાલશે નહીં, અહીંયા 20 છે એટલે 9 એકા 9, 9 દૂ 18. શૂન્યમાંથી 8 નું જાય એટલે 10 કો, અહીંયા 10, 10 માંથી 8 કાઢી કેટલા વધશે 2, અને 1 માંથી 1 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 7. હવે 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27. માઇનસ 7 માંથી 7 જાય 0, 2 માંથી 2 જાય તો 0, જવાબ શું આવ્યો 23. 10મો દાખલો. 356 ભાગ્યા 4. હવે અહીંયા 4 એકા 4 નહીં ચાલે એટલે આગળ 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, ચોકે ચોકે 16, 4 પંચા 20, 4 છ 24, 4 સત્તા 28, 4 18 32. માઇનસ 5માંથી 2 જાય તો 3, 3માંથી 3 જાય 0, ઉપરથી ઉતાર્યા 6. 4 8 32, 4 નવા 36. માઇનસ 6માંથી 6 જાય 0, 3માં 3 જાય તો 0. શું જવાબ આવ્યો? 89. ત્યાર પછી 11મો દાખલો. 564 ભાગ્યા 12. તો અહીંયા 12 એકા 12, પણ 56થી વધારે નહીં, એનાથી ઓછા મૂકી શકાય. તો 12 એકા 12, 12 દૂ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60. 60નો મૂકી શકાય, કેટલા મૂકી શકાય? 48. તો 12 ચોક 48. આ માઇનસ 6માંથી 8 નો જાય બરાબર, તો શું લેવું પડે? 10 કો લેવાનો. 5 ઉપર 4 ને 10, 16માંથી 8 જાય તો કેટલા વધે? 8, અને 4માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 4. શું થયું? જોડિયા તેવા ઘડ્યો બોલવાનો. 12 એકા 12, 12 દૂ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છ 72, અને 12 સત્તા 84. માઇનસ શું જવાબ આવ્યો? 47. 12મો દાખલો. 273 ભાગ્યા 13. 13 એકા 13, 13 દૂ 26. 7માં 6 જાય તો 1, 2માં 2 જાય 0, ઉપરથી ઉતાર્યા 3. 13 એકા 13. માઇનસ શું જવાબ આવ્યો? 21. 13મો દાખલો. 950 ભાગ્યા 19. હવે 19 એકા 19, 19 દુ 38, 19 તેરી 57, 19 ચોક 76, 19 પંચા 95. માઇનસ 5માં 5 જાય 0, 9માં 9 જાય 0, ઉપરથી ઉતારી 0. હવે અહીં 0 ઉતાર્યું નહીં, ભાગ ન ચાલે, ત્યાં 0 કેમ મૂકવાની? ઉપર મૂકવાની. જવાબ આવ્યો 50. હવે 14નો ઘડ્યો. 14 દેખા 14, 14 દુ 28, 14 તેરી 42, 14 ચોક 56, 14 પંચા 70. શૂન્ય, ઉપરથી ઉતાર્યા 4. 14 એકા 14, 14 દુ 28, 14 તેરી 42, 14 ચોક 56, 14 પંચા 70, 14 છક 84. પંદરમો દાખલો. 504 ભાગ્યા 18. 18 દુ 36, 18 તેરી
ચોપન, તો 18 તેવી 54 નહીં, 18 દુ 36, આ 2. શૂન્યમાં 6 નો જાય 4, અને અહીં કેટલા મૂકવાના, 10. 10માંથી 6 જાય તો 4, અને 4માં 3 જાય તો 1. ઉપરથી ઉતાર્યા 4, 144 થયા. 18 18 કેટલા થાય, 18 18 2 36, 18 તેરી 54, 18 ચોક 72, 18 5 90, 18 6 18 5 90, 18 6 108, 18 7 133, અને 18 8 144. જવાબ આવ્યો 28. બરાબર, હવે સામેના 10 દાખલા. 5, 672 ભાંગ્યા 16, 16 એકા 16, 16 દુ 32, 16 તેરી 48, 16 ચોક 64. માઇનસ 7માંથી 4 જાય તો 3, 6માં 6 જાય 0, ઉપરથી ઉતાર્યા 2. 16 એકા 16, 16 દુ 32, માઇનસ જવાબ 42. હવે 15નો ખોલ્યો, 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 પંચા 75, તો 15 ચોક 60. માઇનસ 0 1, અને ઉપરથી ઉતાર્યા 5, એટલે કેટલા થયા, 105. 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 6 90, 15 7 105. 0 0 0, જવાબ 47. હવે 16 એકા 16, 16 દુ 32, 512 ભાંગ્યા 16, 16 એકા 16, 16 દુ 32, 16 તેરી 48. એકમાંથી 8 નો જાય એટલે 10 કોઈ 4, નહીં 10, 10 ને 11 માંથી 8 જાય તો કેટલા વધે, 3, ઉપરથી 4માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 2. 16 એકા 16, 16 દુ 32, માઇનસ જવાબ આવ્યો 32. હવે 17નો ઘડ્યો, 459 ભાંગ્યા 17, 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, તો 51 તો નહીં મુકાય, 17 દુ 34, માઇનસ આ 3, નહીં 10, 15માંથી 5માં 4 જાય તો 1, 4માં 3 જાય તો 1, અને ઉપરથી ઉતાર્યા 9, 17 એકા 17, 17 દુ 34, 17 તેરી 51, 17 ચોક 68, 17 પંચા 85, 17 6 102, 17 7 119, માઇનસ 9માંથી 9 જાય 0, 1માંથી 1 જાય 0, 1માંથી 1 જાય 0, જવાબ આવ્યો 27. હવે 574 ભાંગ્યા 12, 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48. 7માંથી 8 નહીં જાય, અહીં 10 કો, 17માંથી 8 કાઢવાના, 9, શું ઉપરથી ઉતાર્યા 6, 12 8 96, માઇનસ 0 0, જવાબ 48.
બરાબર. તો ભાગાકાર કરીએ ત્યારે શું કરવાનું, નીચે માઇનસ કરતું જવાનું, અને આપણે ગુણાકાર કરીએ ત્યારે શું કરવાના છે, પ્લસ કરવાના છે. બરાબર, આટલું યાદ રાખવાનું. અને ઘડિયામાં આપણે માઇનસ હોય તો શું હોય, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય. બરાબર ને. હવે 11મો દાખલો. કનુએ 17 શીપલામાંથી એક માળા બનાવી. 100 શીપલામાંથી કેટલી માળા બને, કેટલા શીપલા બાકી રહે? હવે એન 17 શીપલા છે, કેટલા શીપલા, 17 શીપલામાંથી એક માળા બનાવી અને એની પાસે કેટલા શીપલા છે, 100 છે. તો બરાબર એક માળામાંથી એક માળા બનતા બાકી રહેતા શીપલા. બરાબર, શીપલા 100 છે અને માળા કેટલી બનાવવાની છે, 17. સો શીપલા છે. બરાબર, તો એ લખવાનું આપણે. એક માળા બનાવવા કેટલા શીપલા જોઈએ, 17. એક માળા બનાવવા 17 શીપલા. આવી કેટલી માળા બને, બરાબર. તો આપણે માઇનસ કરતા જાય તો ખબર પડે. તો અહીં લખવાનું કે એક માળા બનતા બાકી રહેતા ચીપલા. છીપલા બરાબર, આપણી પાસે છીપલા 100 છે. એક માળા બને તો કેટલા છીપલા ઓછા થાય, 17. બરાબર, હવે 100માંથી 17 બાદ કરીએ તો કેટલા છીપલા વધે, 83 છીપલા વધ્યા. હવે બીજી માળા. બે માળા બનતા બાકી રહેતા છીપલા. બરાબર, 83 આપણી પાસે, 83 વિધા કરવું પાસે, એમાંથી પાછા 17 બાદ કર્યા. 3માંથી 7 નો જાય, 13માંથી 7 જાય તો કેટલા વધે, 6. અને 8માંથી 7 જાય તો 7માંથી 1 જાય તો 6. હવે એક ત્રીજી માળા. બનતા બાકી રહેતા છીપલા. બરાબર, કેટલા બાકી રહ્યા છે, 66 માઇનસ 17. 6માંથી 7 નો જાય, 16માંથી 7 જાય તો 9. 5માંથી 1 જાય તો 4. 49 વધ્યા, 3 માળા બની ગઈ. હવે ચોથી માળા. 4 માળા બનતા બાકી રહેતા ચીપલા. બરાબર, 49 માઇનસ 17. 9માંથી 7 છે કેટલા વધે, 2. 4માંથી 1 છે તો 3. હજી 32 ચીપલા વીધા. હજી એક માળા બનાવી,
પાંચ માળા બનતા બાકી રહેતા છીપલા બરાબર 32 - 17. 32 માંથી 7 ગુણો છે તો 10 કો આવે, 12 માંથી 7 છે કેટલા વધે 5, અને 2 માંથી 1 જાય તો 1. કેટલા છીપલા બીધા? 15. માળા કેટલી બને? 5. 17 ની 1 બને, ને આપણી પાસે અહીં કેટલા કનું પાસે 15 છીપલા છે, એટલે એની માળા બનશે નહીં. કુલ માળા કેટલી થઈ? તો કે 1, 2, 3, 4 અને 5 માળા બને અને 15 છીપલા બાકી રહે. આપણને કીધું કેટલી માળા બને? તો કે 5. કેટલા છીપલા બાકી રહે? તો કે 15 છીપલા બાકી રહે. આમ સો છીપલામાંથી 5 માળા બને. અને કેટલા છીપલા બાકી રહ્યા? 15. હવે એ જ રીતના બીજો દાખલો. એક ખોખામાં 85 સાબુ સમાય છે. સીમા 338 સાબુ ખોખામાં પેક કરવા માગે છે, તો કેટલા ખોખાની જરૂર પડે? કુલ સાબુ છે 338. એક ખોખામાં 85, તો કેટલા ખોખા જોઈએ? 100 માં ય. હવે આપણે લખવાનું કે એક ખોખું ભરાતા 338 - 85 બરાબર 8 માંથી 5 જાય કેટલા વધે? 3, અને 3 માંથી 8 નહીં જાય, એટલે 10 કો 13 માંથી 8 જાય કેટલા વધે? 5, અને 3 ઉપર 2 મૂક્યા એટલે કેટલા વધ્યા? 253. હવે બીજું ખોખું. ખોખું ભરાતા બાકી રહેતા સાબુ બરાબર 253 - 85. 5 3 માંથી 5 નહીં જાય, 13 માંથી 5 જાય તો 8, 4 માંથી 8 નહીં જાય બરાબર, એટલે 5 - 10 - 14 માંથી 8 જાય તો 6, 2 માંથી 1 નો 1 એટલે 168 વધ્યા. હજી ત્રીજું ખોખું. ત્રીજું ખોખું ભરાતા બાકી રહેતા સાબુ બરાબર 168 - 85. હવે 8 માંથી 5 ઓછા કરી તો 3 વધશે, 6 માંથી 8 નહીં જાય બરાબર, એટલે 10 - 16 માંથી 8 જાય તો 8. કેટલા સાબુ વધ્યા? 81 વધ્યા. એક ખોખામાં કેટલા ભરવાના છે? 85 બરાબર, એટલે કે 4 ખોખામાં 83 સાબુ
ભરાય, પંચ્યાસી ભરવાના છે એટલે ત્રણ ખોખા ભરાય ને એક ખોખામાં કેટલા ભરાય? 83, બરાબર ને? કેટલા ખોખા જોઈએ ખાલી એમ જ કીધું છે, તો કેટલા ખોખાની જરૂર પડે? તો ચાર ખોખાની જરૂર પડે. ચાર ખોખામાં 83 સાબુ ભરાય. ચોથા ખોખામાં ભરાતા સાબુ બરાબર 83, એટલે ચાર ખોખા જોઈએ. ચાર ખોખા જોઈએ. ત્યાર પછીનો દાખલો છે, મુકેશભાઈને ઘર બનાવવા 1500 સિમેન્ટની થેલીઓની જરૂર છે. એક ટ્રક એક ફેરામાં 250 થેલી લાવે છે, તો બધી થેલીઓ લાવવા કેટલા ફેરા મારવા પડે? ડ્રાઈવર એક ફેરાના 500 રૂપિયા લે છે, તો મુકેશભાઈએ ડ્રાઈવરને કેટલા રૂપિયા ચૂકવવા પડે? હવે એક ફેરામાં ભરાતી થેલી બરાબર, તો કે કેટલા રૂપિયા જોઈએ? અલાર કેટલી થેલી? તો આ રીતે 1500 કરવાના અને એમાંથી માઇનસ 250, અને કેટલા વધશે? 1250. પછી એમાંથી 250 બાદ કરશું એટલે 1000 વધશે. એમાંથી બાદ કરીએ એટલે 250, એટલે 750 વધે. એમાંથી 250 કરીએ એટલે 500 વધે. પછી 500માંથી 250 બાદ કરીએ એટલે 250, અને 250માંથી 250 કરીએ એટલે કાંઈ ન વધે, એટલે 6 ફેરા થાય. અને એક ફેરાના કેટલા રૂપિયા છે? એક ફેરાના 250 રૂપિયા છે, તો 6ના કેટલા થાય? તો એક ફેરાને 250, 6ના કેટલા? 25, 6 150, એટલે કે 3000 રૂપિયા થાય. ત્રીસો દાખલો આ રીતના છે, બરાબર? તે આપણે આવતીકાલે રાખીશું, અહીંયા સુધી જાતે રાખીશું. તો હવે આજનું હોમવર્ક જોશું ને આપણે, હોમવર્ક બરાબર જોઈ લઈએ. તો હોમવર્કમાં તમારે પેજ નંબર 52નો દાખલો 10, કેટલામો દાખલો કરવાનો છે? 10મો. આપણે ભાગાકાર કેટલા કર્યા? 20. 15 કર્યા ને આજે, પણ તમારે 20 લખવાના છે, બરાબર? એટલે પ્રેક્ટિસ થાય. તો લેસન છે તમારું 1 તારીખનું, હોમવર્ક છે, અને હોમવર્ક લખો ત્યારે નોટબુકમાં પણ શું લખવાની છે? તારીખ લખવાની છે. ઘણા લોકોને લેસન નથી કરતા કે નથી ખબર, નથી લખવાનું. અરે નોટમાં લખવાનું છે, રોજે બોલીએ છીએ કે લેસન શેમાં લખવાનું? નોટમાં. તો દાખલો 10મો, પેજ નંબર 52, 20 ભાગાકાર. કેટલા ભાગાકાર? 20 ભાગાકાર આજનું હોમવર્ક છે. તો ભૂલાઈ ન જાય બધાને, બરાબર? આપણે આજે અહીંયા સુધી રાખીશું, આવતીકાલે ફરી મળીશું. ઓકે, થેન્ક યુ.